में सफेद मावादार देशी जामफळनी खेती तो भावनगर सहित विस्तारों में मोटा प्रमाण में थती हो परंतु हवे थाय वेराइटीओ मार्केट में आवी गई छे। जामफळना मात्र 8 महीनाना छोड़ पर प्रथम वक्त में ज दमदार उत्पादन लेवामां मानकुवाना खेडूते सफलता मेळवी छे। आधुनिक टेक्नोलॉजी साथे मात्र 8 महीनाना छोड़ पर खेडूते केवी रीते उत्पादन लीधुं ते जोवा तेमना खेतरनी मुलाकात तो करवी ज पड़े। जामफळ वावेतर अंतर घटाड़ी कर्यो छे नवो अखतरो। 5.5 एकर में 7000 जामफळना रोपा लगाव्या। जामफळनी खेती में मानकुवाना खेडूतनी जमावट। थाई पिंक वेराइटी नू वावेतर करी लई रह्या छे उत्तम उत्पादन। शियाळानी ठंडी ऋतु चालू थाय एटले बजार में लोकोनू प्रिय फळ आवी जाय छे। फळ जोईने तरत ज खावानू मन थाय। जामफळनी खेती गुजरात मां अने एमाय कच्छ मां खूब ज मोटा प्रमाण मां थई रही छे। जामफळनी डिमांड वधता एनी नवी नवी वेराइटीओ पण बजार मां आवी गई छे। जामफळनी थाई 1 केजी वेराइटीनी जेम हवे थाई पिंक वेराइटी जामफळनुं पण वावेतर खूब ज वध्युं छे। जामफळनी वधु मावादार अने ओछा बी वाळी वेराइटी लोकोनी पहेली पसंद बनी छे। त्यारे एवा मोटा फळवाळा जामफळनुं एकम विस्तारमां वधु छोडનું વાવેતર કરીને ઉત્પાદન લેવામાં સફળતા મેળવી છે। જામફળના પાકમાં જગ્યા બહુ ઓછી રોકાય છે। મારા 5 એકરમાં 7000 ક્રોપ આવી ગયેલા છે। આનું માપણીનું વાવેતર 3/7 નું છે, જેથી કરીને પ્લાન્ટ બહુ વધારે આવી જાય છે। 5 એકરમાં ટોટલ 7000 ઝાડ આવી ગયા છે। ઝાડની સંખ્યા વધારે આવવાથી કોઈ આંતરિક પાક વચ્ચે લેવાની જરૂર હોતી નથી। આની માવજતમાં ટાઈમ ટુ ટાઈમ ડીકમ્પોઝ આપીએ છીએ। વાવણી ટાઈમે પાયામાં છાણિયું ખાતર આપેલું છે। 8 મહિનાની અંદર પ્રોડક્શન આવી જાય છે હાથમાં। જીવામૃત પણ આપી છે અને દર 15 દિવસે જીવામૃત આપી ચૂક્યા છીએ। વધારે કાંઈ ખાસ વ્હાઇટ મિલીબગ સિવાય બીજી કોઈ વધારે બીમારી આવતી નથી, જે નોમિનલ ખર્ચામાં પતે છે। કચ્છ માનકુવાના વિનોદભાઈ રામજી શિયાણીએ 5.5 એકર જમીનમાં 7000 જામફળના રોપા લગાવીને 8 મહિનામાં જ ઉત્પાદન લઈને સફળતા મેળવી છે। વિનોદભાઈ છેલ્લા કેટલાય સમયથી કન્સ્ટ્રક્શન લાઇનમાં જોડાયેલા હતા, પરંતુ છેલ્લા 4 વર્ષથી પિતાજીની વારસામાં મળેલી જમીનમાં ખેતી કરવા લાગ્યા છે। શરૂઆતમાં રૂટિન ખેતી અપનાવી હતી, જે દરમિયાન બાગાયતી ખેતીનો વિચાર આવ્યો। જામફળની ખેતી વિશેના અનુભવો લેવા ખેડૂતોના ખેતરની મુલાકાત લીધી હતી અને પોતાના ખેતરમાં તેનો અમલ કર્યો હતો। જામફળનું 5.5 એકરમાં આધુનિક પદ્ધતિ સાથે વાવેતરનો વિચાર કર્યો। જમીન તૈયાર વખતે પાયામાં છાણિયું ખાતર ભરપૂર આપી ડ્રીપ લાઇન પાથરીને જામફળ લગાવ્યા। ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જામફળ લગાવ્યા હતા। જામફળમાં 8 ફૂટ બાય 3 ફૂટનું અંતર રાખીને વાવેતર કરી દીધું। બે છોડ વચ્ચે અંતર ઘટાડીને કુલ 7000 રોપા લગાવી નવો અખતરો કર્યો। હાલમાં તેમના ખેતરમાં જામફળનો પાક તૈયાર થઈ ગયો છે। ફળના વિકાસ માટેની હાલમાં તકેદારી રાખી રહ્યા છે। જામફળમાં સાવ ઓછી માવજત કરવી પડે છે। જામફળનું નજીક વાવેતર કરવાથી ફળને યુવી પ્રોટેક્શન મળે છે। ફળ લીંબુ સાઇઝના થાય ત્યારથી જ એન્ટી ફોગિંગ બેગ અને કોક્સિક નેટ લગાવી દેવામાં આવે છે, જેથી ફળ માખી તેમજ અન્ય રોગ આવતા નથી। મિલી બેગ કે અન્ય જીવાતોથી ફળને નુકસાન થતું નથી। માવઠાનો માર પણ જામફળોને લાગતો નથી। છોડનો ગ્રોથ અને ફળના વિકાસ સમય સમય જરૂરી વોટર સેલ્યુબલ ખાતર પણ આપે છે। ફળ લાગ્યા પછી દર 15 દિવસે ડ્રીપમાં જીવામૃત આપે છે। આ સિવાય બીજી કોઈ માવજત જામફળમાં કરવાની હોતી નથી। હાલમાં છોડ નાના હોવા છતાં થડ નજીકમાંથી જ ફળ લગાવવાનું ચાલુ થયું છે અને જામફળનું સારું ઉત્પાદન થવાનો અંદાજ છે। આ જામફળમાં જો ખાલી આ ફક્ત 8 મહિનાનો જ છોડ છે, તમે જોઈ શકો છો આમાં કેટલા ફળ લાગેલા છે। 8 મહિનામાં સમજી લો કે તમને પહેલી વખતનો માલ રેડી મળે છે,
ને આ મારા હાથમાં છે જી જામફળ, આમાં સોપારી જેટલું ફળ થાય ત્યારે એના પ્રોટેક્શન માટે બેગનું પ્રોટેક્શન આપવું ખાસ જરૂરી જ છે. એની અંદર જેથી કરીને પોતે જ એના અંદર જેટલું રહેલું પાણી ચૂસી લે છે, બાકી વધારેનું બેગની અંદર હોલ જ આવે છે, એની રેતરે નીકળી જાય છે વધારાનું પાણી. ને આની છૂટની ચમક માટે અને મીઠાશ માટે સોપારી જેટલું ફળ હોય ત્યારે બેગિંગ કરવું ખાસ જરૂરી જ છે. જામફળનું નજીક વાવેતર હોય વચ્ચે કોઈ આંતર પાક લીધો નથી. વિનોદભાઈનું માનવું છે કે જામફળના નિમેટોડ અને મિલીબગ આ બે વસ્તુનું ધ્યાન આપો તો ધાર્યું ઉત્પાદન મળી શકે છે. ગત વર્ષ ફેબ્રુઆરી મહિનામાં જામફળના રોપા લગાવ્યા હતા. એક રોપો 45 રૂપિયાના ભાવે ખરીદી લાવ્યા હતા. જામફળના વાવેતરથી લઈને અત્યાર સુધીમાં એક છોડ દીઠ 120 રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે. પ્રથમ વર્ષે છોડ દીઠ 3-4 કિલો જેટલું ઉત્પાદન મળવાનો અંદાજ છે. જામફળના હાલમાં છૂટકમાં 60 રૂપિયા કિલોના ભાવે વેચાણ થઈ રહ્યું છે, જ્યારે હોલસેલ ભુજ માર્કેટમાં 50 રૂપિયા કિલોના ભાવે વેચાણ થઈ રહ્યું છે. જામફળનું 8 ટન ઉત્પાદન થવાનો અંદાજ છે. જામફળમાં સાવ ઓછા સમયમાં ઉત્તમ ઉત્પાદન મળતા અન્ય ખેડૂતો પણ તેમના ખેતર પર આવીને આવી ખેતી કરવા માટે પ્રેરાયા છે. હું વિનોદભાઈની વાડી સર્વે કરવા નીકળેલો છું. હવે મારો વિચાર એમ થાય છે કે ખરેખર આવી જ ખેતી કરવી જોઈએ. આમાં નાના નાના જે ખર્ચા છે, જે ખોટું ખોટું ઘાસ થાય છે ને એની દવાને, આમાં એ જરૂર જ નથી. ઘાસ ભલે થાય, કાંઈ પ્રોબ્લેમ નહીં, ને ઓછા ડિસ્ટન્સમાં ઘણા ઝાડ આવી જાય છે. તો ખરેખર આવી જ ખેતી કરવી જોઈએ. મારો વિચાર એમ જ છે કે મારી વાડી જામફળ કરી દો. થાઈ પિંક વેરાયટીના જામફળની ખેતીમાં ખેડૂતોને સારી આવક મળતી હોય આગામી સમયમાં તેનું વાવેતર વધી શકે છે. ઓછા ખર્ચમાં સારો નફો જામફળની ખેતીમાં ખેડૂતોને મળી રહ્યો છે. આળસુ ખેડૂતો કે જો બાગાયતી ખેતી કરવા માંગતા હોય તો એના માટે જામફળની ખેતી સારામાં સારી છે. દાડમના પાકની જેમ જામફળમાં વધારે મહેનત પડતી નથી, ખર્ચ પણ સાવ ઓછો અને આવક સારામાં સારી લઈ શકાય છે. કચ્છથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક GSTV.